માગરોળના સેપા ગામે થોડા દિવસો પહેલા હિટ એન્ડ રનના બનાવમાં માગરોળ પોલીસે ખનીજ ચોરી કરી બેફામ ચલાવતા ટ્રેક્ટર ચાલકને પકડી પાડ્યો છે. સેપા હુસેનાબાદ રોડ પર થોડા દિવસો પહેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. જે વ્યક્તિનું મોત થયું હતું તેણે બે દિવસ પહેલા ટ્રેક્ટરો ધીમે ચલાવવા ખનીજ માફિયાઓને રજૂઆત પણ કરી હતી તેવું મૃતકના પરિવારજનોનું કહેવું છે. સાહેબ, ભેગા થવાનું કારણ એક છે કે આજથી 8 દિવસ પહેલાં અમારે મોહમ્મદભાઈ હસનભાઈ વરામનું મૃત્યુ પામ્યું. તેના કારણે અમે અહીંયા ભેગા થયા છે કે જે ખનીજની ચોરી કરતા ટ્રેક્ટરો વાહનો સેપાથી લઈ અને માંગરોળ જતા સેપા તળાવમાંથી ભરી અને માંગરોળ તરફ માલ લઈ જતા તેમાં છૂટમ સાઈડ ટ્રેક્ટર હાંકવાથી અમારા મોહમ્મદભાઈ હસનભાઈ વરામ માંગરોળથી આવતા અને તેને રસ્તામાં કચડી અને નીકળી ગયેલા. ડ્રાઈવર અને ટ્રેક્ટર બે ફરાર થઈ ગયા. તેની તપાસ પોલીસ ચાલુ છે, પણ એને ન્યાય મળે એવી અમારી ગામજનોની વિનંતી છે કે તેની તાત્કાલિક તપાસ થાય અને ખનીજ માફિયાઓને પકડે અને એના પછાડે કોનો હાથ હતો અને કોણ આઈસી કરાવતું હતું તે બી ખનીજ સરકાર એની તપાસ કરી અને એની કાયદેસર કાર્યવાહી કરે એ અમારી માંગ છે. ખનીજ માફિયાઓએ રજૂઆત કરનારને જ કચડી નાખ્યો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે સેપા ગામમાં છેલ્લા 8 માસથી ખનીજ ચોરી થતી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ખનીજ ચોરી કરી બેફામ રીતે ટ્રેક્ટર ચલાવતા હોવાના સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે. ત્યારે સેપા ગામના સરપંચને પૂછતા જણાવ્યું હતું કે અમારા ગામમાં કોઈ પણ પ્રકારની ખનીજ ચોરી થતી નથી તેવું જણાવી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. ના સાહેબે, એ માયલું તો કશું છે નહીં. જે ખેડૂતના ટ્રેક્ટરો અવનવમાં નીકળતા હોય છે, કોઈ દિવસ કોઈ ખનીજ ચોરી થતી નથી. અને જે અકસ્માત બન્યો એનો પોલીસ ખાતો એની તપાસ કરે, એનો જે નિર્ણય આવે એની સાથે હું છું. 8 માસ જેટલા સમયથી ગામના જ જાબામાં આવેલ તળાવમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. ગ્રામ પંચાયતની નજીક આવેલા આ તળાવમાંથી 10 થી 15 ફૂટ જેટલો ઊંડેક સુધી ખોદકામ કરી ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતા ગામના સરપંચને નજરે જ નહીં ચડ્યું હોય કે પછી કોઈ બીજી બાબત છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. અહીંયા ખનીજ ચોરી અમારે છેલ્લા 8-1 મહિનાથી થાય છે અને બે ફાર્મ ટ્રેક્ટરો હાઈવે પર ચાલે છે અને તમે જોઈ શકો છો નજરે જે જોઈ બરાબર. એના કારણે અમારે એક ભાઈનું મોહમ્મદભાઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું અને અમારે ન્યાય માટે અમે બધી લડત કરીએ છીએ. આજે ખનીજ ચોરીના ટ્રેક્ટરો ચાલતા હતા પાણા ભરીને સેપાથી માંગરોળ બાજુ જતા, રસ્તામાં બે ફાર્મ ટ્રેક્ટર ચાલતા ગમે ત્યારે રસ્તામાં પાણા નાખ પડી જાય, કોઈ કહેવા જાય તો એમ કે તમને લાગે ત્યારે કહેજો. હવે આજે આ ભાઈ જે ઓફ થઈ ગયો એ જ કહેવા ગયો હતો, આજથી આજે ઓફ થઈ ગયો ને 2-5 દિવસ પહેલાં જ, તો એ કીધું કે તને લાગે ત્યારે કહેજો, તો હવે કોને કહેવા જાઉં. અમને એક વાત મળી છે કે રસ્તા ઉપર જે પાણા પડ્યા હતા આ બાબતે શું? હા, રસ્તા ઉપર અહીંયા ચામુંડા પાન સેન્ટરની બાજુમાં એક મોટો બધી પાણો રોડ ઉપર હાઈવે પર પડ્યો હતો. એમાં કોઈને જાનહાની થઈ? ના, ઈસદ નસીબે કોઈને જાનહાની નથી થઈ અને બચી ગયા. બાકી અહીંયા જ બધા બેઠા હોય જગ્યા પર. શું લાગે છે તમને આ ખનીજ ચોરી પાછળ કેટલો હાથ હોય શું લાગે છે? એટલે આમાં ભૂમાફિયાઓનો મોટો હાથ છે અને મોટા આગેવાનો અમારા ગામના મોટા સભ્ય કોઈ હોઈ શકે કે એની દેખરેખમાં કામ ચાલતું હોય. બાકી એટલા મહિનાથી એવું મોટું કામ ન ચાલતું હોય.